ઓકે મિત્રો, તો આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે લોકોનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે એના ટીવાય બીએ સેમેસ્ટર 5નું જે પ્રાદેશિક અર્થશાસ્ત્ર પેપર 14B છે એના આપણે ત્રીજા યુનિટનો પહેલો જે સિદ્ધાંત છે સ્થળ પસંદગીનો સિદ્ધાંત, અને તે પણ વોન થ્યુનેને આપેલો જે સ્થળ પસંદગીનો સિદ્ધાંત છે તેની સમજૂતી આપણે ટૂંકમાં મેળવીશું. તો મિત્રો, આપણને ખબર છે કે પ્રાદેશિક ધોરણે જે કંઈ પણ ઉદ્યોગોની જે વહેંચણી થયેલી હોય છે, એટલે એનો તાત્પર્ય એવો થાય કે કોઈ પણ દેશના અલગ અલગ પ્રદેશોમાં જે ઉદ્યોગો સ્થપાયેલા હોય, એટલે કે પ્રાદેશિક ધોરણે જે ઉદ્યોગની વહેંચણી છે તેની ક્રિયા અને પ્રતિક્રિયા જેને આપણે કહીએ છીએ, અને તેની સમગ્ર પ્રદેશ પરની જે અસરો છે તે ઉદ્યોગનો વિકાસ, એ ઉદ્યોગને પરિણામે ઉદ્ભવતી જે કંઈ પણ સમસ્યાઓ છે એનું જો આપણે યથાવત અભ્યાસ કરીએ, સ્થિર પરિબળોના પરિપ્રેક્ષ્યમાં કે ગતિશીલ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં, તો આપણને એ ઉદ્યોગ શા માટે સ્થપાયો છે એ પ્રદેશમાં એ વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તો કોઈ પણ ઉદ્યોગની અથવા તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની અમુક જ જગ્યાએ સ્થળ પસંદગી કયા આર્થિક પરિબળો કે કારણોસર થાય છે એની જાણકારી આપણને સ્થળ પસંદગીનો સિદ્ધાંત આપે છે. એટલે સ્થળ પસંદગીનો સિદ્ધાંત એટલે આપણને ખબર છે કે કોઈ પણ પ્રદેશમાં અથવા તો અમુક જ જગ્યાએ શા માટે અમુક જ ઉદ્યોગો અથવા તો આર્થિક પ્રવૃત્તિઓ સ્થાનિકૃત થાય છે એની પાછળના જવાબદાર પરિબળો કયા કયા છે, પરિસ્થિતિમાં જો પરિવર્તન થાય તો ઉદ્યોગનું વલણ કેવું રહેશે વગેરે બાબતોની સમજ આપણને સ્થળ પસંદગીનો સિદ્ધાંત સમજાવે છે. તો મિત્રો, સ્થળ પસંદગીનો જે સિદ્ધાંત છે, આપણે પહેલાં એનું હેડિંગ મારી દઈએ કે સ્થળ પસંદગીનો આપણો જે યુનિટનું હેડિંગ છે તે સિદ્ધાંત. સ્થળ પસંદગીનો સિદ્ધાંત એટલે શું એ આપણે જોઈ ગયા કે કોઈ પણ પ્રદેશમાં કે કોઈ પણ સ્થળે અમુક જ આર્થિક પ્રવૃત્તિ કે અમુક જ ઉદ્યોગો શા માટે સ્થપાયેલા છે એની પાછળના મૂળભૂત આર્થિક પરિબળો કયા છે, કારણો કયા છે, અને જો ઉદ્યોગ વિકાસ પામશે, આજુબાજુનું જો ધંધાકીય વાતાવરણ કે પરિસ્થિતિ જો બદલાશે તો ઉદ્યોગનું વલણ કયા પ્રકારનું રહેશે એ અંગેના કારણો અને પરિબળોને સમજાવતો જે સિદ્ધાંત છે તેને આપણે સ્થળ પસંદગીનો સિદ્ધાંત કહીએ છીએ, એને આપણે થિયરી ઓફ લોકેશન કહીએ છીએ. તો સ્થળ પસંદગીનો જે સિદ્ધાંત છે એનું જો આપણે ઐતિહાસિક પૃથક્કરણ કરીએ તો પહેલાં આવે છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ મહદઅંશે ઇંગ્લેન્ડના વતનીઓ હતા. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જે.એસ. મિલ, માલ્થસ, આ બધા જે પ્રશિષ્ટ આર્થિક વિચારકો છે તે મહદઅંશે ઇંગ્લેન્ડના હતા. અને એ ઇંગ્લેન્ડ આપણને જાણીએ છીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ નાનો દેશ છે. એ લોકોએ સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુ આપીને એમનું આર્થિક પૃથક્કરણ સમજાવ્યું છે, આર્થિક વિચારધારા કે આર્થિક સિદ્ધાંતો આપેલા છે. સ્થળ વિષયક
એ લોકોએ કોઈક વૈજ્ઞાનિક દબે સિદ્ધાંતોની સમજૂતી આપી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ આર્થિક જે સમગ્ર વિચારધારા છે એમાં પરોક્ષ રીતે કોઈક જગ્યાએ આપણને સ્થળ બાબત સ્થળનું આર્થિક વિશ્લેષણ પરોક્ષ રીતે આપણને કોઈ કોઈ જગ્યાએ જોવા મળે છે. બાકી સ્થળ પસંદગી અથવા તો સ્થળ વિષયક આર્થિક વિશ્લેષણની સમજૂતી આપણને પ્રશિષ્ટોએ આપી નથી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જ્યારે શ્રમ વિભાજનનો ખ્યાલ સમજાવેલો હતો ત્યારે ભૌગોલિક દ્રષ્ટિકોણથી એણે અછડતો ઉલ્લેખ એ પ્રદેશનો અને સ્થળના સંદર્ભમાં શ્રમ વિભાજનનો ખ્યાલ સમજાવેલો છે. પણ જેને આપણે કાર્યકારણનો જેને આપણે સંબંધ કહીએ છીએ સ્થળ અને આર્થિક પરિબળો અને એની અસર એના વિશે કોઈ સમજૂતી એમણે આપી નથી. એ જ રીતે આપણે જેએસ મિલના વિશ્લેષણમાં પણ જોઈ ગયા કે ભાઈ જે નાના ગામડાઓ છે અથવા તો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જમીનને મળતો ભાડાનો દર નીચો હોય છે, જ્યારે ચેપ સાઇડ વિસ્તાર એટલે કે જેને પરુ વિસ્તાર કહીએ છીએ આપણે, જેને ટાઉન એરિયા કહીએ છીએ, એવા એરિયામાં ભાડાનો દર ઊંચો હોય છે. આવી એમણે સમજૂતી આપી છે. પણ કેમ ઊંચો હોય છે એના માટે સ્થળનો ફાળો કેવો છે, સ્થળની અસર કેવી છે, એનું વૈજ્ઞાનિક આર્થિક પૃથ્થકરણ એમણે કરેલું નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને નવપ્રશિષ્ટ વિચારકોમાં પણ આપણને ખબર છે કે માર્શલે ઉદ્યોગના કેન્દ્રીકરણ વિશેના સામાન્ય કારણો દર્શાવેલા છે કે ભાઈ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થાય તો બાહ્ય જે વિકાસના લાભો એ પેઢીને મળે છે એની સમજૂતી માત્ર નિરીક્ષણ કરીને વાસ્તવિક પરિસ્થિતિ જોઈને એમણે નિરીક્ષણ કરીને આપેલો થોડો ખ્યાલ છે. પણ જેને આપણે એમ કહીએ ને કે પ્રદેશના સંદર્ભમાં કે સ્થળના સંદર્ભમાં જે વિશ્લેષણ કરવું જોઈએ ઊંડાણનું તે એમણે પણ કરેલું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીના સિદ્ધાંતને વિકસાવવામાં બહુ મહત્ત્વનો નથી. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી આપણે જાણીએ છીએ કે સમયને ધ્યાનમાં રાખીને કેટલાક આર્થિક સિદ્ધાંતો આપેલા છે. સમયનો ટૂંકો ગાળો લાંબા ગાળામાં સમજૂતી સીમાંત પૃથ્થકરણ દ્વારા આપી છે. પણ સ્થળલક્ષી જે આપણે એમ કહીએ કે વૈજ્ઞાનિક વિશ્લેષણ આપવું જોઈએ તે લોકોએ પણ આપેલું નથી. 19મી સદીના અંતમાં આપણે એમ કહીએ કે અમેરિકાના ખાસ કરીને કેટલાક વિચારકોએ વાસ્તવિક અને વર્ણનાત્મક સ્થળ વિશે પૃથ્થકરણ કરેલું છે. એમાં રોસ અને હોલ નામના બે વિચારકો છે, એમનો ફાળો કંઈક છે એમ આપણે કહી શકીએ. સ્થળ પસંદગીના સિદ્ધાંતને જો આપણે એમ કહીએ કે વિકસાવવામાં જો કોઈક દેશનો ફાળો હોય તો એ જર્મન અર્થશાસ્ત્રીઓનો છે. જર્મન જે વિચારકો છે એમનો ફાળો એ પ્રમુખગત રીતે છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એમાં પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વોન ટ્યુનેન છે, આલ્ફ્રેડ વેબર છે, વોલ્ટર ક્રિસ્ટેલર છે, ઓગસ્ટ લોસ છે. આવા બધા જે વિચારકો છે કે જેમણે સ્થળ પસંદગી આધારિત આર્થિક સિદ્ધાંતોની ખૂબ તલસ્પર્શી સમજૂતી આપેલી છે. અને આપણે આગળ પણ જોઈ ગયા પહેલા લેક્ચરમાં પણ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રને અર્થશાસ્ત્રમાંથી એક અલગ શાખા વિકસાવવામાં જર્મનીના જે અર્થશાસ્ત્રીઓ છે તેનો પ્રમુખગત ફાળો છે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રનો જે વિકાસ થયો છે તેમાં. એટલે આપણે એમ કહી શકીએ કે જર્મનીના જે અર્થશાસ્ત્રીઓ છે કે એમણે ઘણા બધા વર્ષો પહેલાં સ્થળ વિષયક આર્થિક વિશ્લેષણ
ખૂબ સરસ રીતે એ લોકોએ સમજાવેલું છે. અને એમાં પણ એ લોકોએ જે પદ્ધતિનો ઉપયોગ કરેલો છે તે મોટે ભાગે નિગમન પદ્ધતિ અને વિશ્લેષણ પદ્ધતિનો ખાસ ઉપયોગ કરેલો છે. અને આપણે ખબર છે કે ભાઈ નિગમન પદ્ધતિ એટલે સામાન્ય સિદ્ધાંતને કોઈક વિશિષ્ટ પરિસ્થિતિના સ્થળના સંદર્ભમાં ઉપયોગ કરવો એને આપણે નિગમન પદ્ધતિ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જર્મનીના જેટલા પણ અર્થશાસ્ત્રીઓ છે એમાંના મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ, પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓએ નિગમન અને વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરી અને સ્થળ વિષયક પૃથક્કરણ ખૂબ સારી રીતે આપણને સમજાવેલું છે. કારણ કે તે વખતે ખાસ કરીને જે જર્મનીના અર્થશાસ્ત્રીઓ હતા એ જર્મનીમાં જેટલા પણ ઉદ્યોગો હતા એનું માળખાગત પૃથક્કરણ કર્યું, ખર્ચના માળખાઓ તપાસ્યા બરાબર, અને પછી આપણે કહીએ કે કાર્યકારણનો વિવેક એમણે સ્થળ અને આર્થિક પરિબળોના સંદર્ભમાં એમણે ખૂબ સરસ મજાની સમજૂતી આપી છે. તો મેં કીધું તેમ કે સ્થળ પસંદગીના સિદ્ધાંતને વિકસાવવામાં જર્મનીના અર્થશાસ્ત્રીઓનો બહુ મહત્ત્વનો ફાળો છે. તો એવાથી પહેલાં આપણે એમ કહીએ કે જર્મનીના અર્થશાસ્ત્રી છે વોન ક્યુનેન, એમણે કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે, અલગ અલગ જે કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે, ખેતી ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે, એ કઈ રીતે જમીનના ભાડાના દરના પરિપ્રેક્ષ્યમાં પોતાની સ્થળ પસંદગી કરે છે એની ખૂબ જ સરળ રીતે એમની સમજૂતી આપી છે. તો પહેલા સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ, બોર્ડ પર લખી દઈએ આપણે કે વોન ક્યુનેનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત જે સિદ્ધાંત છે તેને આપણે પરીક્ષામાં બીજી રીતે પણ પૂછે છે કે વોન ક્યુનેનનો સ્થળ પસંદગીનો સમકેન્દ્રીય વર્તુળાકાર નમૂનો સમજાવો. બરાબર, એક્ઝામમાં બે રીતે પૂછે છે કે વોન ક્યુનેનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત સમજાવો, વોન ક્યુનેનનો સ્થળ પસંદગીનો સમકેન્દ્રીય સરખું કેન્દ્ર છે એવો વર્તુળાકાર નમૂનાની સમજ આપો. તો મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વોન ક્યુનેન જર્મનીના હતા. એમનું જે પુસ્તક હતું 1826માં લખેલું, એ પુસ્તકનું નામ હતું આઇસોલેટેડ સ્ટેટ. એના પુસ્તકનું નામ હતું આઇસોલેટેડ સ્ટેટ, 1826માં જર્મન ભાષામાં લખેલું હતું. પણ મેં કીધું તેમ કે જર્મનીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થતાં ઘણા વર્ષો થઈ ગયા, એટલે અર્થશાસ્ત્રની જે પ્રાદેશિક અર્થશાસ્ત્રની શાખા કહીએ છીએ એને એક અલગ શાખા તરીકે વિકસાવવામાં ઘણો બધો સમય જે ગયો તેની પાછળનું જો મુખ્ય કારણ છે કે જર્મન અર્થશાસ્ત્રીઓનું બહુ પ્રદાન છે. અને આ બધા જે પુસ્તકો લખેલા છે, આલ્ફ્રેડ વેબરે પણ લખેલું પુસ્તક છે, વોન ક્યુનેને લખેલું પુસ્તક છે, વોલ્ટર ક્રિસ્ટેલે લખેલું પુસ્તક છે, આ બધા પુસ્તકો જર્મન ભાષામાં હતા. એટલે આપણે જાણીએ છીએ કે જર્મન બહુ ટિપિકલ લેંગ્વેજ છે, એટલે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થતાં ઘણા બધા વર્ષો થઈ ગયા. એટલે આપણે કહી શકીએ કે આ પુસ્તકમાં ખૂબ સરસ મજાનો સિદ્ધાંત આપેલો છે, પણ એનું જેને આપણે આર્થિક જગત સમક્ષ એ લોકો સમક્ષ મોડો આવ્યો. કેમ? કારણ કે ઇંગ્લિશમાં, જર્મનીમાંથી ઇંગ્લિશ ભાષામાં ટ્રાન્સલેશન થતાં ઘણા વર્ષો નીકળ્યા એટલા માટે. તો આ પુસ્તકમાં 1826માં જેનું પુસ્તકનું નામ હતું આઇસોલેટેડ સ્ટેટ, એ પુસ્તકમાં એમણે કૃષિ વિષયક પ્રવૃત્તિ કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એની સમજૂતી એમણે આપેલી છે.
ઓકે તો આ જે સિદ્ધાંત વાન થ્યુનેને જે 1826માં સમજાવ્યો ખૂબ સરળ સિદ્ધાંત છે ખૂબ સરળ સિદ્ધાંત છે તો આ સિદ્ધાંતની સમજૂતી માટે એમણે કેટલીક ધારણાઓ કરેલી છે ઓકે તો સિદ્ધાંતની ધારણાઓ આપણે હેડિંગ મારી દઈએ ધારણાઓ તો કે પહેલી જે ધારણા છે પહેલી ધારણા એણે એવું કીધું કે સમાન ગુણવત્તાવાળી સમથળ જમીન કે જ્યાં ખેત પેદાશોનું ખરીદ વેચાણ થાય છે અન્ય તૈયાર વસ્તુઓની આપલે થાય છે એવો જે વિસ્તાર છે એવું જે સ્થળ છે એને એણે શહેર તરીકે ઓળખાવ્યું પહેલું હું કીધું કે સમાન ગુણવત્તાવાળું સમાન ગુણવત્તાવાળું એટલે જમીનની ફળદ્રુપતા જે સમાન છે સમથળ જગ્યા છે કે જ્યાં ખેત પેદાશોનું ખરીદી વેચાણ થાય છે અન્ય તૈયાર વસ્તુઓની લેવેચ થાય છે એવું જે સ્થળ છે એને એણે શહેર તરીકે ઓળખાવ્યું ઓકે એટલે કે શહેર એક એવો વિસ્તાર છે કે જ્યાં આ રીતે વસ્તુઓની આપલે થાય છે ખરીદ વેચાણ થાય છે આદાન પ્રદાન થાય છે ખાસ કરીને તે વખત આપણે જાણીએ છીએ કે ખેત પેદાશોની આપલે વધારે થતી હતી ઔદ્યોગિક વિકાસ એટલો બધો થયેલો નહીં હતો 1826ની વાત કરીએ છીએ તો તે વખતે આપણે એમ કહીએ કે ખેતી અને ખેતી પર આધારિત જે પ્રાઇમરી ઉદ્યોગો હતા એની ચીજ વસ્તુઓ અને ચીજ વસ્તુઓની લેવેચ થતું કેન્દ્ર એને એ શહેર તરીકે ઓળખાવે છે ઓકે બીજું આપણે એમ કહીએ કે બીજી ધારણા એ કરી કે આવો જે વિસ્તાર છે જેને આપણે શહેર કહીએ છીએ વોન થ્યુને આપણને શહેર કહે છે ત્યાં ભાડાનો દર કેવો છે ઊંચો છે જમીન પર ચૂકવાતું જે ભાડું છે એનો ભાડાનો દર કેવો છે તો કે ઊંચો છે જેમ આપણે એમ કહીએ કે શહેરથી દૂર જતા જઈએ તેમ જમીનને ચૂકવાતો ભાડાનો દર છે એ ઘટતો જાય છે જેમ શહેરની નજીક આપણે જઈએ છીએ તેમ ભાડાનો દર એ કમ્પેરેટિવલી ઊંચો છે એવું આપણને વોન થ્યુનેન કહે છે ઓકે ત્રીજી ધારણા એણે જે કરેલી છે તે કે આપણે જે શહેરની પરિકલ્પના કરીએ છીએ જે શહેર તરીકે માનીએ છીએ એવો જે વિસ્તાર છે એવો જે પ્રદેશ છે એવો જે એરિયા છે ત્યાં જ આપણે કહીએ કે ધાતુ અને ખનીજની ખાણો આવેલી છે એ જ જગ્યાએ આપણે એમ કહીએ કે ખનીજ અને ધાતુની ખાણો એ જ શહેરમાં આવેલી છે ઓકે ચોથી ધારણા આપણે કહીએ છીએ તે પ્રમાણે કે અંતર વધવાની સાથે જેને આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કહીએ છીએ વાહન વ્યવહાર ખર્ચ કહીએ છીએ તે ઊંચ વધતો જાય છે ચોથી ધારણા કઈ કહી કે જેમ શહેરથી જેમ આપણે કહીએ કે અંતર વધે છે તેમ હેરફેર ખર્ચ વાહન વ્યવહારનો ખર્ચ એ વધતો જાય છે ઓકે અને પાંચમી જે ધારણા એમણે કરેલી છે તે પાંચમી ધારણા કરી છે કે આ એવો પ્રદેશ છે એવો વિસ્તાર છે કે જે બંધિયાર અર્થતંત્ર ધરાવે છે બંધિયાર અર્થતંત્ર ધરાવે છે બંધિયાર અર્થતંત્ર એટલે બાહ્ય દુનિયાની સાથે આ પ્રદેશને કારણ કે પ્રદેશ આપણે શહેર શબ્દ વાપરીએ છીએ એટલે વન ટાઈપ ઓફ રીજન છે પ્રદેશ છે તો આ જે પ્રદેશ છે તે અન્ય કોઈ અન્ય પ્રદેશો સાથે આર્થિક રીતે સંબંધ ધરાવતું નથી એટલે આપણે જેને ક્લોઝ ઇકોનોમી કહીએ છીએ કે આ શહેરનું અર્થતંત્ર કેવું છે ક્લોઝ ઇકોનોમી છે ક્લોઝ ઇકોનોમીનો મતલબ આપણને ખબર છે ક્લોઝ ઇકોનોમી છે એનો મતલબ આપણને ખબર છે કે આ પ્રદેશના લોકોને અન્ય પ્રદેશના સાથે વ્યાપારિક સંબંધ નથી ઓકે તો આપણે કહીએ કે આ જે ધારણાઓ કરેલી છે એના ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં આપણને
કૃષિ ક્ષેત્રની જે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ છે, કૃષિ અને કૃષિ આધારિત જે આર્થિક પ્રવૃત્તિઓ છે, તે કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે એની સમજૂતી આપણને ખૂબ સરળ ભાષામાં વાન થિનેને આપણને સમજાવેલી છે. ઓકે, તો વાન થિને આપણને શું કહે છે કે ધારો કે આપણે મૂકી દઈએ કે આ શહેર છે, આપણે માની લઈએ કે આ સમાન ગુણવત્તાવાળી જે જમીન છે એ વિસ્તાર કે જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ કે જ્યાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું આપણે થાય છે, તો અહીંયા આપણે ઇન્ડિકેટ કરી દઈએ ને, લેબલિંગ કરી દઈએ કે આ જે છે તે મુખ્ય શહેર છે. ઓકે, તો આ મુખ્ય શહેરમાં મેં કીધું તેમ કે ભાડાનો દર, જમીન પર ચૂકવાતું જે ભાડું છે તેનો દર સૌથી વધારે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ જે મુખ્ય શહેર છે તેની આજુબાજુનો જે કંઈ પણ જમીનનો પટ છે, જમીનનો જે વિસ્તાર છે આખો, જે આપણે એમ કહીએ કે નજીકનો, શહેરની તદ્દન નજીકનો જે જમીનનો વિસ્તાર છે, ત્યાં મોટા ભાગે આપણે એમ કહીએ વન થિનર આપણને શું કહે છે કે આ જે જમીનનો વિસ્તાર છે, ધારો કે આપણે એને એ આપી દઈએ, તો આ એ વિસ્તાર છે આખો. હવે આમે કીધું તેમ કે એક કિલોમીટરની ત્રિજ્યા વાળો પટ્ટો પણ હોઈ શકે આખો, બે કિલોમીટર પણ હોઈ શકે, પાંચ કિલોમીટર પણ હોઈ શકે, જેવું જેવું આ શહેર તે પ્રમાણેનો આજુબાજુની જે જમીનની સપાટી છે એનો ઉપયોગ કરતી આર્થિક પ્રવૃત્તિ એ કઈ કઈ સપાઈ છે, તો આપણને એવું કહે છે મોહન થિને કે આ મુખ્ય કેન્દ્રની આજુબાજુમાં પહેલું તો જેને આપણે બગીચા પાકો કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, બગીચા પાકો કહીએ છીએ, જેને આપણે બીજા અર્થમાં કેવું હોય તો બાગાયત કહી શકીએ, ફળ ફૂલનું ઉત્પાદન કહી શકીએ, એ જ રીતે આપણે એમ કહીએ કે શાકભાજી ઉત્પાદનની પ્રવૃત્તિ એ અહીંયા નજીકના ભાગમાં સ્થપાઈ છે, અને સાથે સાથે દૂધ ઉત્પાદક પ્રવૃત્તિ, દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિ એ આપણને શહેરથી ખૂબ નજીકના વિસ્તારમાં સ્થપાયેલી જોવા મળે છે. તો વન થિનેન આપણને એવું કેમ કહે છે, તો કે વન થિનેન એવું કહે છે કે આ બધી જે વસ્તુઓ છે કૃષિ ક્ષેત્રની, આ જે કંઈ પણ ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિ છે તે કેવી છે, વજનમાં હલકી છે, પણ આ કેવી છે, નાશવંત વસ્તુઓ છે. અને અત્યારે જેટલો આપણે આર્થિક વિકાસ જોઈએ છે, ઔદ્યોગિક વિકાસ જોઈએ છે, તે વખતે એવા કોઈ કોલ્ડ સ્ટોરેજ હતા નહીં. વાહન વ્યવહારના જેટલા આપણે અદ્યતન સાધનો કહીએ છીએ એ વાહન વ્યવહારના અદ્યતન સાધનો પણ હતા નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રવૃત્તિનું જે કંઈ પણ ઉત્પાદન છે, કારણ કે અહીંયા ખરીદી વેચાણ થતું હતું મુખ્ય શહેરમાં, આપણે એમ કહીએ કે કૃષિ પેદાશોનું, કૃષિ આધારિત પેદાશોનું અહીંયા આ મુખ્ય શહેરમાં લેવેશ થતી હતી, એટલે મોટેભાગે આ બધી વસ્તુઓ કેવી છે, નાશવંત વસ્તુઓ છે. એ નાશવંત વસ્તુઓ, કારણ કે એનું આપણે એમ કહીએ કે આયુષ્ય બહુ ઓછું હોય કે ભાઈ 24 કલાકમાં કે અમુક સમયમાં બગડી જતી હોય, એટલે એ વસ્તુનું ઉત્પાદન કરતી જે આર્થિક પ્રવૃત્તિ છે તે શહેરની નજીકના ભાગમાં સપાઈ છે. કારણ કે એક તો વાહન વ્યવહારનો ખર્ચ પણ ઓછો લાગુ પડે, ભલે ભાડાનો દર ઊંચો છે, જો તો આવી જે ભાડાનો દર ઊંચો ચૂકવી શકે એવી આર્થિક પ્રવૃત્તિઓ શહેરથી ખૂબ નજીકના ભાગમાં સપાઈ છે. કારણ કે આવી કૃષિ વિષયક પેદાશો તરત બગડી જાય છે, તરત એનું મૂલ્ય નાશ પામે છે, એટલે તરત એનું ઉત્પાદન જેવું થાય તેવું શહેરી વિસ્તારમાં વેચી શકાય, એટલા માટે એ શહેરના મુખ્ય શહેર છે તેની આજુબાજુના જમીન પટમાં પોતાનું સ્થળ પસંદ કરે છે. ભલે ભાડું ઊંચું છે પણ વાહન વ્યવહાર ખર્ચ થોડો ઓછો છે, કારણ કે મુખ્ય શહેરની નજીક છે એટલે વાહન વ્યવહાર ખર્ચ કેવો છે, નીચો છે. ભાડાનો દર તો આવી જે પ્રવૃત્તિ છે તે અહીંયા આપણને સ્થાનીયકૃત થયેલી જોવા મળે છે, એવું આપણને વાન થિને સમજાવે છે. ઓકે, ત્યાર પછીનો જે આપણે એમ કહીએ કે જમીન વિસ્તાર છે,
એમાં મોટે ભાગે આપણે એમ કહીએ કે એને આપણે અહીંયા ઇન્ડિકેશન કરી દઈએ કે ભાઈ આ બી જમીનનો વિસ્તાર છે, આટલેથી આટલે સુધીનો, એથી બી સુધીનો જે જમીનનો વિસ્તાર છે એમાં મોટે ભાગે આપણે એમ કહીએ, વોન થિયરમ કહે છે તે કે બળતણ માટેના લાકડા નો ઉછેર કરતા, લાકડાનું ઉત્પાદન કરતા ના વૃક્ષોનો, વૃક્ષો ઉછેરની આર્થિક પ્રવૃત્તિ સ્થળ પસંદગી પામે છે. તો વિચાર કરો કે બીજો જે જમીન પટ છે મુખ્ય શહેરથી થોડાક દૂરના અંતરે આવેલો છે, તો અહીં આપણે ખબર છે કે આ જે આખો જમીનનો વિસ્તાર છે કે જેમાં લાકડા બળતણ માટેના, જેને આપણે જલાવ લાકડા કહીએ છીએ, ફાયરવુડ કહીએ છીએ, એ લાકડાને આપણે કહીએ કે જેને આપણે આવા જે વૃક્ષો છે કે જેનો ઉપયોગ સીધો આપણે કહીએ કે બળતણ તરીકે વાપરવામાં આવે છે, એવા લાકડાના વૃક્ષોનું વાવેતર એના પછીના જમીન વિસ્તારમાં સ્થપાય છે. આપણને ખબર છે કે લાકડા છે તે વજનમાં હેવી હોય, વધારે વજન ધરાવતા હોય, તો જો આપણે એમ કહીએ કે અંતર વધે તેમ વાહન વ્યવહાર ખર્ચ વધે છે, આપણે એની ધારણા મળ્યું, તો અહીંયા આપણે એમ કહીએ કે મુખ્ય શહેરથી થોડો દૂરનો જમીન પટ છે એટલે ભાડું આની તુલનામાં ઓછું છે. ધારો કે આપણે એમ કહીએ કે મુખ્ય શહેરમાં ધારો કે જમીનનું ભાડું 5000 રૂપિયા એકર હોય, બરાબર, અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે 2000 રૂપિયા એકર હોય ભાડું. ઓકે, અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે 1000 રૂપિયા એકરનો ભાડાનો દર છે જમીનનો, તો આવી જે આપણે એમ કહીએ કે 1000 રૂપિયા ભાડું ચૂકવી શકે એવી આર્થિક પ્રવૃત્તિ તરીકે વોન થિયરેન આપણને એવું કહે છે કે બળતણ માટેના જે જલાવ વૃક્ષો છે એનો ઉછેર થાય છે. તો એક બાજુ આપણે એમ કહીએ કે બહુ વધારેની ને બહુ ઓછું નહીં એવું ભાડું ચૂકવે છે આ જમીનનું. બીજું આપણે એમ કહીએ કે આ વજનદાર છે એટલે જો બહુ દૂરના વિસ્તારમાં જો સ્થળ પસંદગી કરે તો એવું થાય કે વાહન વ્યવહાર ખર્ચ વજન વધવાને લીધે ઘણો બધો વધી જાય, એટલે આવી પ્રવૃત્તિ છે તે બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, કારણ કે પોસાઈ શકે એવું ભાડું હોય તો જ એ પ્રવૃત્તિ આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી કરે છે. તો આપણે એમ કહીએ કે આ બીજા જમીન પટમાં બળતણ માટેના લાકડાના જે વૃક્ષો છે એનું વાવેતર કરવામાં આવે છે, ઉછેરવામાં આવે છે. ઓકે, તો એના પછીનો જે જમીન પટ છે જેને આપણે કહીએ છીએ સી, આપી દઈએ નામ ખાલી સરળતા ખાતર, કે જ્યાં આપણે એમ કહીએ કે જમીનનું ભાડું ધારો કે એકર દીઠ 200 રૂપિયા છે, તો આપણે અહીંયા જે આ જમીન પટ છે શહેરની આજુબાજુ ચારે તરફ આપણે એમ કહીએ કે ચારે તરફ જમીન છે, ચારે બાજુ વાહન વ્યવહાર શક્ય છે, તો આ એવો વિસ્તાર છે, જમીન વિસ્તાર છે કે જ્યાં ભાડું જમીનને ચૂકવવાનું ખૂબ ઓછું છે, બરાબર. તો અહીંયા વન યુનિયન આપણને એવું કહે છે કે અનાજ પાકો, જેને આપણે અનાજ પાકો કહીએ છીએ, અનાજ પાકોનું વાવેતર અહીંયા કરવામાં આવે છે. અનાજ પાકો એટલે ધાન્ય પાકો, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, મકાઈ છે, જુવાર છે, આવી બધી જે ધાન્ય પાકો છે એ આપણે એમ કહીએ, કારણ કે એને જમીન વધારે જોઈએ, કમ્પેરેટિવલી જમીન કેવી જોઈએ, વધારે જોઈએ. તો આવી, કારણ કે વધારે જમીન જોઈએ છે એટલે ભાડું ઓછું ચૂકવવા સક્ષમ હોય આ પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કૃષિ ક્ષેત્રની, એટલે આપણે એમ કહીએ કે શહેરથી દૂરના વિસ્તારમાં આપણને સ્થપાયેલી જોવા મળે છે એવું વન થિયરેન આપણને કહે છે. એટલે અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ સી જે જમીનનો પટ છે, ભૂપૃષ્ઠનો જે ભાગ છે, જમીનની સપાટી છે, ત્યાં મોટે ભાગે અનાજ પાકોનું, તંતુ પાકોનું, ધાન્ય પાકોનું વાવેતર થાય છે. ઓકે, આપણે એની ધારણા ખબર છે કે જેમ અંતર વધે છે તેમ વાહન વ્યવહાર ખર્ચ વધતો જાય છે, તો આ પ્રવૃત્તિ એવી છે કે અહીંયા તુલના થાય છે વાહન વ્યવહાર ખર્ચ અને ભાડાનો દર એ બંનેના સંદર્ભમાં. આપણે એમ કહીએ કે આ બધી આર્થિક પ્રવૃત્તિ છે
તે પોતાનું સ્થળ પસંદ કરે છે. ઓકે, અને સૌથી છેલ્લે આપણે એમ કહીએ કે આ બધો જે ભાગ છે ત્યાં મોટે ભાગે માંસ માટે, માંસ માટેના જે પશુઓ છે એ પશુ ઉછેર પ્રવૃત્તિ એ શહેરથી ખૂબ દૂરના ભાગમાં આપણને સ્થળ પસંદગી કરતી હોય છે એવું વોન ટ્યુનેન આપણને જણાવે છે કે જ્યાં ભણાનો દર એકદમ નોમિનલ હોય એવી જે પ્રવૃત્તિ છે ખેતી વિષય આનુષંગિક પ્રવૃત્તિ એ સૌથી દૂરના વિસ્તારમાં આપણને સ્થપાતી જોવા મળે છે. ખાસ કરીને જો અહીંયા દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિ પહેલાં સર્કલમાં આવે છે, પહેલાં આખા એમાં આવે છે વર્તુળાકાર વિસ્તારમાં, જ્યારે આ પશુઓ છે તે કેવા છે માંસ માટેના, એટલે છે મરઘા છે, બતકા છે, બકરી છે, ઘેંટા છે, આવી બધી જે વસ્તુઓ છે, આવી બધી જે પ્રવૃત્તિઓ છે તે સૌથી શહેરથી દૂરના ભાગમાં આપણને સ્થપાયેલી જોવા મળે છે. તો દી માંસ માટેના પશુ ઉછેરની આર્થિક પ્રવૃત્તિ સ્થળીભૂત થાય છે, સ્થળ પસંદગી પામે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વોન થ્યુનેને આજે સ્થળ પસંદગીનો કૃષિ ક્ષેત્રમાં જે સિદ્ધાંત સમજાવ્યો છે એનું કેન્દ્ર એક જ છે, વર્તુળ એનું જે કેન્દ્ર છે સમ, આ બધા વર્તુળો કેવા છે એની આજુબાજુ છે પણ એનું કેન્દ્ર છે સમ કેન્દ્રીય, એક જ કેન્દ્ર છે, એની આજુબાજુ આ રીતે અલગ અલગ કૃષિ વિષયક પ્રવૃત્તિઓ ભાડાના દર અને હેરફેર ખર્ચને ધ્યાનમાં રાખીને પોતાનું સ્થળ પસંદ કરે છે. ઓકે, તો આ એનો સિદ્ધાંત હતો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સિદ્ધાંત એ ઘણા બધા વર્ષો પહેલાં, એટલે આપણે કહીએ કે 19મી સદીની શરૂઆતમાં આપેલો સિદ્ધાંત છે કે જ્યારે ઔદ્યોગિકરણ આધુનિક સમય જેટલું નથી તો આપણે એની જે મર્યાદા છે એ મર્યાદાઓમાં પહેલી જો આપણે એની મર્યાદા કેવી હોય તો એમ કહી શકીએ કે આ સિદ્ધાંત છે તે ઘણી બધી કાલ્પનિક ધારણાઓ પર આધારિત સિદ્ધાંત છે. ઘણી બધી ધારણાઓ આ સિદ્ધાંતને સમજાવવા માટે વોન થ્યુનેને આપણને કરેલી છે. પહેલી આપણે મર્યાદા, બીજી મર્યાદા આપણે એમ કહીએ છીએ કે સમાન સમથળ જમીન છે, સમાન ફળદ્રુપતા છે એવા વિસ્તારને શહેર કહીએ છીએ. પણ આજે આપણે જોઈએ છીએ કે આવી ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ આપણને એક પ્રદેશના ઘણા બધા આવા કેન્દ્રોએ થતી જોવા મળે છે. ઓકે, ત્રીજી વસ્તુ આપણે જોઈએ તે પ્રમાણે કે એણે એવું કીધું કે ખાસ કરીને અંતર વધવાની સાથે હેરફેર ખર્ચ વધતો જાય છે. શહેરથી દૂર વિસ્તારમાં આપણે એમ કહીએ કે જમીનનો ભાડાનો દર શહેરી વિસ્તારમાં વધારે હોય, દૂરના વિસ્તારમાં ઓછો હોય, એવું આજના સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણી જગ્યાએ ઘણી વખત એમાં અપવાદો પણ આપણને જોવા મળે છે. આ પણ એક એની મર્યાદા છે. બીજું આપણે કીધું તે પ્રમાણે કે એમણે એવું કીધું કે ભાઈ આ શહેરી વિસ્તારમાં જ ખાણ અને ખનિજની ખનિજ અને ધાતુની ખાણો આવેલી છે, પણ એવું દરેક પ્રદેશમાં કે દરેક શહેરોમાં આપણને જોવા મળતું નથી. બીજું આપણે કહી શકીએ છીએ કે આજનો જે સમય છે એ સમયમાં કોઈ પણ પ્રદેશ આવો આત્મનિર્ભર કે સ્વાવલંબી રહી શકે નહીં, કારણ કે એને આપણે એક ધારણામાં કીધું કે ભાઈ અર્થતંત્ર બંધિયાર છે. તો આંતર પ્રાદેશિક વેપારને, આંતરિક વેપારને આપણે આજના સંજોગોમાં અવગણી શકીએ એમ નથી. અને જો છેલ્લી મર્યાદા આપણે જોવી હોય તો એમ કહી શકીએ કે એમણે માત્ર કૃષિ ક્ષેત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે એ કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એની જ સમજૂતી આપી છે, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ ઉદ્યોગો કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે એની સમજૂતી એમણે આપેલી નથી. તો મિત્રો, આ છે વોન થ્યુનેનનો ખૂબ સરળ સિદ્ધાંત છે. પરીક્ષામાં જો કદાચ પૂછાય તો તમારે 100% એટેન્ડ કરવાનો, કારણ કે આમાં એટલું બધું ઊંડું વિશ્લેષણ નથી. તો અહીંયાથી આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.